ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર છે. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ ખાતરના ભાવમાં વધારો થાય તેવા સંકેત આપ્યા. દિલીપ સંઘાણીએ કહ્યું કે રશિયા અને યુક્રેન વચ્ચે જો યુદ્ધ વધુ ચાલ્યું તો ખાતરના ભાવમાં વધારો થઈ શકે છે, જેના કારણે બજેટ પર કેવી અસર થશે તે આગામી દિવસોમાં જોવાનું રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે 1 જાન્યુઆરીના રોજ ખાતરનો આંતરરાષ્ટ્રીય ભાવ $300 હતો, જે હવે વધીને $1200 પર પહોંચ્યો છે. હાલમાં સરકારને ખાતરની થેલી 4000 રૂપિયામાં મળે છે. સરકાર માત્ર 267 રૂપિયામાં ખેડૂતોને ખાતરની થેલી આપે છે. ખાતરમાં સરકાર ખેડૂતોને 3733 રૂપિયા સબસિડી આપી રહી છે. ખાતરનો ભાવ આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે રીતે વધી રહ્યા છે, પરંતુ આપણે અભિનંદન દેવા જોઈએ નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન. દુનિયા આખીમાં ફર્ટિલાઇઝર માટેનો આકાશ હોય છે. 21 જાન્યુઆરીના રોજ $300 આંતરરાષ્ટ્રીય જે ભાવ હતો એ આજે $1200 કરતા વધ્યો છે. 1 યુરિયાની બેગ સરકારને 4000 રૂપિયા કરતા વધારે પડે છે, જે ખેડૂતોને 267 રૂપિયા આપવામાં આવે છે. એટલે કે 1 થેલીએ 3733 રૂપિયા સબસિડી આ મોદી સાહેબની સરકારે આપે છે. આટલો ભાવ વધારો સતત વધતા હોવા છતાં પણ ખેડૂતો પર ભારણ ન એની કાળજી ભારતીય જનતા પાર્ટી સરકાર જે રીતે લઈ રહી છે એનું નેતૃત્વ મોદી સાહેબ કરી રહ્યા છે. હજુ પણ જો લડાઈ લાંબી ચાલશે તો આંતરરાષ્ટ્રીય ભાવ વધવાની પૂરી શક્યતાઓ છે. એની અસર આવતા દિવસોમાં બજેટ ઉપર કેવી પડે એ જોવાની રહેશે.